गांधीनगर रीजन सेंटर खाते फरज बजावता बी एल ठाकुर ने पोलिस मेडल जाहेर एनायत करवामां आव्यो छे। तेओ 23 वर्षथी पोलिस विभाग में फरज बजावी रह्या छे। तेओनुं नाम जाहेर थता तेमणे खुशीनी लागणी व्यक्त करी छे। राष्ट्रपति श्री द्वारा आज मने 15 ऑगस्ट 2022 ना दिन निमित्ते मने आ खातामां प्रशंसनीय सेवा करवा बदल राष्ट्रपति श्री द्वारा प्रशंसनीय सेवा मेडल थी नवाजवामां आव्या छे, ते बदल हूँ आज खूब ज हर्षनी लागणी अनुभव करू छु। तो हवे वात हर घर तिरंगानी। દેશમાં ચારે ખૂણે સ્વાતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે। અરવલ્લીના મોડાસા શહેરને દુલ્હનની માફક શણગારવામાં આવ્યું। સમગ્ર શહેરનો ડ્રોનથી નજારો લેવામાં આવ્યો। સ્વાતંત્ર દિવસની ઉજવણી માટે મુખ્યમંત્રી અને રાજ્યપાલ મોડાસા પહોંચશે। સ્વાતંત્રની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વર્ષે 15 ઓગસ્ટે મહેસાણા જિલ્લામાં આવેલા ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરે પ્રથમવાર તિરંગો લહેરાવાશે, જેને લઈને સૂર્યમંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે। કેસરી, સફેદ અને લીલા રંગમાં સૂર્યમંદિર ઝગમગી રહ્યું છે। ઐતિહાસિક ધરોહર પર તિરંગાની થીમ પર રંગબેરંગી રોશની ફરકાવવામાં આવી છે। જિલ્લામાં આવેલી ઐતિહાસિક ધરોહર મોઢેરા સૂર્યમંદિર પર 15 ઓગસ્ટના દિવસે પહેલીવાર તિરંગો લહેરાવવામાં આવશે, જેમાં પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ ધ્વજને સલામી આપશે અને હાલમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સૂર્યમંદિરમાં રંગબેરંગી લાઇટો કરવામાં આવતા સૂર્યમંદિર 3 રંગોમાં પ્રથમ વખત જોવા મળ્યું છે। આજે બહુ ખૂબ લાગણી અનુભવી છીએ અને હર્ષ ઉલ્લાસથી અમે જોઈ રહ્યા છીએ કે મોઢેરા સૂર્યમંદિરની અંદર સર્વપ્રથમવાર આજે જ્યારે તિરંગો ફરકાવવામાં આવનારો છે 15 ઓગસ્ટના દિવસે, અને આપ જોઈ રહ્યા છો જે લાઇટિંગ છે તે એકદમ અનેરા પ્રકારનું છે અને ગામ લોકો પણ ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે। દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આઝાદીના 75 વર્ષની રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે। વડોદરાની વચ્ચે આવેલા માંડવીને રોશનીથી ઝળહળી ઉઠ્યું। માંડવી કેસરી સફેદ લીલા રંગથી લાઇટથી તિરંગાની રોશની કરવામાં આવી। દેશમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટની તમામ સરકારી તેમજ અર્ધ સરકારી મિલકતોને રોશનીથી શણગારવામાં આવી છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, બસ સ્ટેન્ડ, શહેર પોલીસ કમિશનરની ઓફિસ, જિલ્લા પોલીસ વડાની કચેરી તેમજ જિલ્લા પંચાયત, ગાંધી મ્યુઝિયમ સહિતની ઇમારતોને તિરંગાની રોશનીથી શણગારવામાં આવી છે। આઝાદીના 75 વર્ષ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અંતર્ગત દેશમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢ શહેરને પણ તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું। શહેરની કોર્પોરેશન ઓફિસ, શામળદાસ ગાંધી ટાઉન હોલ, આંબેડકર સ્ટેચ્યુ સહિતની જગ્યાને રોશનીથી શણગારવામાં આવી। આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના અવસરે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર નર્મદા ડેમને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યો। તિરંગાની રોશનીથી સરદાર સરોવર ડેમનું સૌંદર્ય ખીલી ઉઠ્યું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પર્વે સરદાર સરોવર ડેમનો આ નયનરમ્ય નજારો નિહાળી પ્રવાસીઓ પણ આનંદિત થયા હતા। મહેસાણામાં આવેલું પ્રખ્યાત ઉમિયા માતાજીનું મંદિર રોશનીથી ઝળહળ્યું। કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું। અમૃત મહોત્સવ પર્વે અનેક શહેરોમાં
हाल उजवणी थई रही छे त्यारे सुरेन्द्रनगर रेलवे स्टेशने रोशनीथी शणगारवामां आव्युं। रेलवे स्टेशनने जुदा जुदा रंगनी लाइटोथी सजावामां आव्युं। रेलवे स्टेशन परिसरमां आवेल 100 फूट ऊंचो राष्ट्रध्वज अने लाइटिंगथी झगमगतुं स्टीम एंजीन आकर्षणनुं केन्द्र बन्युं। જ્યારે બનાસકાંઠાના થરાદ શહેરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી। થરાદની તિરંગા યાત્રાનું પરબત પટેલની આગેવાનીમાં પ્રસ્થાન કરવામાં આવ્યું। થરાદની તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ વડા અને પોલીસ જવાનો જોડાયા। થરાદમાં ગઈકાલે પણ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે, જ્યારે કચ્છના રાપરમાં મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વાગડ વિસ્તારના લોકો આઝાદીનો પર્વ ઉજવી રહ્યા છે। મુસ્લિમ સમાજના લોકો દ્વારા આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા જમાત ખાનેથી શરૂ કરી જામા મસ્જિદ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। મુસ્લિમ સમાજના આગેવાનો પણ તેમાં જોડાયા હતા। વાત બોટાદની કરીએ તો બોટાદ શહેરની સંદીપની વિદ્યાલય દ્વારા હરઘર તિરંગા યાત્રા અંતર્ગત ટોય ટ્રેન સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે હરઘર તિરંગા અભિયાન હેઠળ લોકોને પોતાના ઘર પર તિરંગો લગાડવા આહ્વાન કર્યું છે। પ્રધાનમંત્રીના આહ્વાનને લઈને આજે સમગ્ર દેશમાં અલગ અલગ તિરંગા યાત્રા સહિત કાર્યક્રમો પણ થઈ રહ્યા છે અને લોકો તેમાં ભાગ પણ લઈ રહ્યા છે। સમગ્ર ભારતમાં જ્યારે દેશભક્તિનો માહોલ બન્યો છે, હર ઘર તિરંગા અંતર્ગત દરેક લોકો પોતપોતાની રીતે જુદી જુદા આયોજન કરતા હોય છે, ત્યારે અમે આજે એક આયોજન કર્યું છે કે અમારી જે એક ટ્રેન બનાવેલી એ બોટાદના વિવિધ માર્ગો ઉપર ફરી અને દરેક લોકોને આહ્વાન કરવામાં આવ્યું કે દરેક લોકોએ પોતાના ઘર ઉપર તિરંગો લગાવવો જોઈએ। દેશમાં દરેક જગ્યાએ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે તો રાજ્યમાં મધ્યસ્થ જેલમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જેલના 100 જેટલા કેદીઓ તિરંગા યાત્રામાં જોડાયા। જેલની અંદર કેદીઓએ પણ દેશભક્તિની ભાવના વ્યક્ત કરી। દેશમાં કેદીઓએ તિરંગા યાત્રામાં જોડાઈ અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી। આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે જેલ પ્રશાસન અને બંદીવાનો પણ આ ઉત્સવમાં અમંગેર ભાગ લેવા માંગે છે, જેની માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કેદીઓની પણ લાગણી હતી કે જેવી રીતે સમગ્ર દેશ આજે સજી ધજીને પોતાનો ઉત્સાહ રજૂ કર્યો છે, તેવી પણ જેલની અંદર પણ તમામ યાર્ડ્સ અને બેરેકને અમે સુશોભન કરવા માંગીએ છીએ, જેથી રાષ્ટ્રનાયકોના ફોટા, રાષ્ટ્રધ્વજ અને સુશોભિત કરવામાં આવે છે બેરેકને બેરેકને। રાજ્યમાં આઝાદીના અમૃત મહોત્સવના પર્વે સુરતમાં ખટોદરા પોલીસ મથક દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી। સુરતની તિરંગા યાત્રામાં ગૃહમંત્રી હર્ષંગવી અને પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ જોડાયા। સુરતમાં અલથાણા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજવામાં આવી। તિરંગા યાત્રામાં પોલીસ જવાનો અને ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા। કે તમારા એક એક પગલા પર, તમારો એક એક કદમ જે દેશની દેશભક્તિમાં પડી રહ્યો છે, એમાં સૌ શહેરીજનો દેશભક્તિના રંગે રંગાઈ રહ્યા છે, એ બદલ તમને અભિનંદન આપું છું કે તમારો આ પ્રયાસ, તમારો સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આ જે પરેડ થઈ રહી છે, આ પરેડથી આવનારા ભવિષ્યને, ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવલ કરવાનું કામગીરી બી સુરત પોલીસ કરી રહી છે, તે બદલ બી સુરત પોલીસને અભિનંદન આપું છું।
समग्र देश में देशभक्ति माहौल जोवा मळी रह्यो छे त्यारे देशना छेवाड़ा गाम में पण तिरंगा यात्रा की उजवणी थई। द्वारका जिल्लाना चुनीफोट गाम में सीनियर सिटीजनो द्वारा परंपरागत रीते गरबा रमी और तिरंगा यात्रा की उजवणी करी। आजादी 75 वर्ष की उजवणी में सीनियर सिटीजनो हाथ में तिरंगो लई गरबा रम्या। देशना गामडाओना बाळको अने वृद्धो में देशभक्ति जोवा मळी। देश में चारे बाजू तिरंगा लहरावामां आवी रह्या छे त्यारे दिल्ली में सुप्रीम कोर्ट ने पण तिरंगा रंगनी लाइटो द्वारा शणगारवामां आवी। दिल्ली सुप्रीम कोर्ट ने पण शणगारवामां आव्युं छे तिरंगा रंगनी लाइटो थी सुप्रीम कोर्ट ने सजावामां आव्युं। दिल्ली सुप्रीम कोर्ट में तिरंगा यात्रा की उजवणी करवामां आवी अने आ लाइटो थी शणगारवामां आव्युं। देश में आजादी अमृत महोत्सव की अनोखी रीते उजवणी थई रही छे। नवसारी 8 गामनी अने लंडन में रहती दीकरी पारुलता कामले आजादी अमृत महोत्सव की उजवणी पर्वे पोताना बे दीकराओ साथे भारतना चारे खूणाओं में तिरंगा लहेरावशे। पारुलता कामले कार द्वारा अनेक देशों फरी चूकी छे। देश ने आजादी बलिदान आपनार वीरो ने श्रद्धांजलि आपी तिरंगो फरकावशे। पारुलता कामले मिशन भारत अंगे 65,000 किलोमीटर अंतर 5 महीना में पूर्ण करशे। पारुलता कामले भारत में खेती व्याप वधारवा माटे लोको सुधी संदेश पहोंचाड़शे। भारुलता की कार यात्रा सामाजिक न्याय विभाग केन्द्रीय मंत्री रामदास आठवले लीली झंडी बतावी प्रारंभ करावियो हतो। આજથી 22-25 દિવસ પછી અમે સિયાચિન પહોંચશું અને પહેલું પોઈન્ટ ગુજરાત છે, વેસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ, એ 5મે દિવસે પહોંચશું। પછી સિયાચિન અરુણાચલ પ્રદેશમાં કાહો વિલેજ, જે કહેવાય ભારતનું પહેલું ગામ, ત્યાં જશું। ચાઇના બોર્ડરથી 8 કિલોમીટર દૂર પડે છે અને ત્યાંથી પછી નીચે કન્યાકુમારી જશું અને પછી વેસ્ટર્ન ઘાટથી ઉપર પાછા। કામલેજી પૂરે ઓલ ઇન્ડિયા કે ચારો કોનો મી જે જાકર વહાં તિરંગા લહરાને કા જો કામ હૈ યે કામ આઝાદી કે અમૃત મહોત્સવ મેં કરને વાલી હૈ ઓર ઇસીલીએ હરી ઝંડી તે દિખાને કે લિયે મેં આયા હું। સમાચારમાં સમય થયો છે વિરામનો।